કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો? ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7નો વિષય જ્ઞાન નો અભ્યાસ ચાલુ છે. ભાગ 3 ની અંદર પ્રકરણ 13 ગતિ અને સમયને આપણે અહીંયા અભ્યાસ કરવાના છે. તમે જાણો છો કે વિજ્ઞાનની 3 શાખાઓ છે, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. તો આપણે જે અભ્યાસ હાલમાં પ્રકરણો કરીશું, ગતિ અને સમય એ ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ છે, બરાબર? તો શરૂઆત કરીએ, આપણે શું શીખીશું? તો કે ધીમી અને ઝડપી ગતિ, ઝડપ, સમયનું માપન અને સમય તથા ઝડપના એક વિષયનો અભ્યાસ આ ભાગ ત્રણ ની અંદર કરીશું. સાથે સાથે આ ભાગમાં કુલ 16 પ્રશ્નો જે બનવાના છે એની વાત કરું તો, પહેલો પ્રશ્ન છે ગતિના પ્રકારો કેટલા છે, ક્યાં ક્યાં. બીજો પ્રશ્ન છે ઝડપ એટલે શું. ત્રીજો પ્રશ્ન છે ઝડપ શોધવાનું સૂત્ર આપો. ચોથો પ્રશ્ન છે અનિયમિત ગતિ એટલે શું. પાંચમો પ્રશ્ન છે નિયમિત ગતિ એટલે શું. છઠ્ઠો પ્રશ્ન, આપણા પૂર્વજો સમય કઈ રીતે નક્કી કરતા હતા. પ્રશ્ન 7, એક દિવસ કોને કહે છે અથવા એક દિવસ એટલે શું. આઠમો પ્રશ્ન, એક માસ કોને કહે છે. નવમો પ્રશ્ન, એક વર્ષ કોને કહે છે. દસમો પ્રશ્ન, સમય માપનના સામાન્ય સાધનો ક્યાં ક્યાં છે. બારમો પ્રશ્ન, સાદુ લોલક એ શું છે. તેરમો પ્રશ્ન, આવર્ત ગતિ અથવા તો દોલન ગતિ એટલે શું. તેરમો પ્રશ્ન, આવર્ત કાળ એટલે શું. ચૌદમો પ્રશ્ન, ક્વાર્ટઝ ક્લોક એટલે શું. પંદરમો પ્રશ્ન, સમયનો મૂળભૂત એકમ તથા તેની સંજ્ઞાઓ જણાવો. અને છેલ્લે સમયનો મોટો એકમ જણાવો. તો અહીંયા સુધી આપણે અત્યારે જે સમજૂતી છે એના આધારે પ્રશ્નના જવાબ તમે મેળવવા પ્રયત્ન કરશો. તમારી નોટબુક, બોલપેન, પેન્સિલ અને પાઠ્યપુસ્તક ખોલી નાખશો. પાઠ્યપુસ્તકના પાના નંબર 143 પર તમારો 13મો પાઠ આવેલો છે, ગતિ અને સમય. ઇંગ્લિશમાં કહીશું મોશન એન્ડ ટાઈમ. તો શરૂઆત કરીએ પાઠની. ધોરણ 6 માં તમે જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખી ગયા છો, એટલે કે ધોરણ 6 માં તમે એ શીખી લીધું છે. ગતિ સુરેખ પથ પર હોઈ શકે તેમજ વર્તુળાકાર અથવા તો આવર્તનીય પણ હોઈ શકે. શું તમે આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? તમે કહેશો સુરેખ પર પથ પર જે ગતિ કઈ રીતે, તો કે સીધી જ રેખામાં ગતિ જે કરો છો એ સુરેખ પથ પરની ગતિ થઈ. તેમજ વર્તુળાકાર, તો કે કોઈ પણ મેદાન, ગોળ વર્તુળાકાર મેદાન છે અને તેના પર તમે વર્તુળાકાર પથ પર સાયકલ ચલાવી રહ્યા છો, તમારું મોપેડ છે, સ્કૂટર છે કે ચલાવી રહ્યા છો, એ વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે. અહીંયા કોષ્ટકમાં ગતિના કેટલાક સામાન્ય ઉદાહરણો આપેલા છે તેના વિશેની વાત કરીએ તો કે કૂચ કરતા લશ્કરના જવાનો કયા પ્રકારની ગતિ કરશે, એ સુરેખ ગતિ કરશે. સીધા રસ્તા પર ગતિ કરતું બળદ ગાડું, તો કે સુરેખ ગતિનું ઉદાહરણ થશે. દોડતા ખેલાડીનો હાથો એ જે ગતિ છે એ આ પ્રકારની હશે, આગળ પાછળ આગળ પાછળ, બરાબર છે, આંદોલિત ગતિ હશે. ગતિમાં રહેલી સાયકલના પેડલો એ ગોળ ગોળ વર્તુળાકાર ગતિ કરશે. સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ એ વર્તુળાકાર ગતિ છે, 365 દિવસમાં એક ચક્રાવર્ત પૂર્ણ કરે છે, જેને આપણે વર્ષ તરીકે ઓળખીએ છીએ. હિંચકાની ગતિ, હિંચકો છે કોઈ ચોક્કસ જગ્યાએ જઈને પાછું ફરે છે, પાછું એ જગ્યા સુધી પહોંચે છે, આંદોલિત ગતિ છે, એટલે કે દોલન કરે છે. અને લોલકની ગતિ, એ પણ દોલન કરે છે, ચોક્કસ પથ પર જશે, ત્યાંથી પાછું જશે, પાછું જશે. ઓકે, આપણો સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થની ગતિ ધીમી અને કેટલાક પદાર્થની ગતિ ઝડપી હોય છે. તો અહીંયા ગતિના પ્રકારો કેટલા છે એ પણ જોઈ લીધું. ઝડપ પાસે પહોંચવાના છે, ધીમ કે ઝડપી, સ્લો ઓર ફાસ્ટ. આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતા વધુ ઝડપી ગતિ કરતા હોય છે, વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે. સુરેખ પથ પર ગતિ કરતા 10 વાહનોની યાદી બનાવો. તમને ધીમા કે ઝડપી ગતિવાળા સમૂહનો ગોઠવો. તમે કેવી રીતે નક્કી કરી શકશો? તો કે સમયને સાપેક્ષ બે સ્થિર પદાર્થની સરખામણીમાં જે વાહનો છે એની સરખામણી, ટૂંકમાં સરખામણી કરવી પડે. કયું વાહન
धीमी धीमी के झड़पी गति करशे। जो वाहनो सुरेख रस्ता पर एक ज दिशा में गति करता होय तो अपना सहेलाई थी कही शकीए के क्यों वाहन झड़पी छे के क्यों वाहन धीमू छे। अहीं एक प्रवृत्ति आपी छे एरपोर्ट एक तमे रोड पर कोई समय एक ज दिशा में गति करता केटला वाहनोने बताव्या। હવે આકૃતિ 13.2 જેમાં તેજ વાહનનો સમય સાથે સ્થાન બદલાય છે આ બંને આકૃતિમાંના તમારા અવલોકન પરથી તમે નક્કી કરી શકશો। ઓકે અહીંયા જોઈ શકો છો આકૃતિ દ્વારા તમને બે જે ગતિનો ઉદાહરણ છે એની સમજૂતી આપી છે ત્યાં અમે પહોંચીએ છીએ। આ બધામાંથી કયું વાહન સૌથી વધુ ઝડપી ગતિ કરી રહ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો બ્લેક કલરની કાર છે આગળ નીકળી ગઈ છે। બીજા ક્રમે ગ્રીન કલરની કાર છે એ પાછળ હતી એ સૌથી આગળ થવા પામી છે એટલે કે ગ્રીન કલરની કાર છે એ ઝડપી ગતિ કરી રહી છે એવું બતાવી રહ્યા છે આકૃતિ દ્વારા। આપેલા સમયગાળામાં વાહનને કાપેલું અંતર કયું વાહન ઝડપથી કે ધીમું છે તે નક્કી કરવામાં મદદ કરશે। ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશને ગયા છો અને ધારો કે બસ ગતિ કરવાનો પ્રારંભ કરે છે ત્યારે તે જ સમયે તમારી સાયકલને પેડલ મારવાનું શરૂ કરો। 5 મિનિટ બાદ બસ વડે કપાયેલા અંતર કરતા તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું હોય છે તમે કહી શકશો કે બસ તમારી સાયકલ કરતા ઝડપી ગતિ કરે છે એ સાચું છે। આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે 100 મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધુ હોય છે નક્કી કરવાનું સરળ છે। જે 100 મીટરનું અંતર કાપવા માટે ઓછા સમય લે છે તે ઝડપી છે એવું આપણે કહી શકીએ। ઝડપ વિશેની વાત કરું સ્પીડ ઇંગ્લિશમાં એને સ્પીડ તરીકે ઓળખીશું। ઝડપ શબ્દથી પરિચિત છો ઉપર આપેલા ઉદાહરણમાં ઓછા સમયગાળામાં આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું તમે તેમ લાગે છે। એકમ સમયગાળામાં બે કે બેથી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપથી ગતિ કરે છે તે શોધી કાઢ્યું। જો એક કલાકમાં બસ વડે કાપેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે નક્કી કરી શકાય। તો આના માટે ઝડપ પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે। પ્રશ્ન બીજો ઝડપ એટલે શું તો બરાબર સમજીએ પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ 50 કિમી પ્રતિ કલાક એનો અર્થ એવો થયો કે જે કાર છે એ એક કલાકમાં 50 કિલોમીટર જેટલું અંતર કાપી નાખે છે। એક કલાકમાં 50 કિમી અંતર કાપશે જો કે કાર ભાગ્ય જ અચળ ઝડપે એક કલાક સુધી ગતિ કરી શકે કારણ કે બ્રેક મારવી પડે કોઈ વાહન વચ્ચે પસાર થાય તો ઊભું રહેવું પડે આ વગેરે વગેરે અચળ ઝડપે ગતિ કરી શકતા નથી। વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ તે ઝડપ પકડે છે। આથી જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની છે ત્યારે આપણે સામાન્ય રીતે એક કલાકના સમયગાળામાં તેણે કાપેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ। એક કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી। અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ છે। આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું। સરેરાશ ઝડપને ઝડપ તરીકે આપણે લીધી છે। આથી આપણે આપણા માટે કાપેલું અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એને ઝડપ તરીકે આપણે સ્વીકારવું પડે। તો ઝડપ શોધવાનું સૂત્ર શું બનશે અહીંયા પૂછ્યું ઝડપ શોધવાનું સૂત્ર આપો તો અહીંયા થશે કાપેલું અંતર કોણ તો કે કાર કે કોઈ પણ પદાર્થ કાપેલું અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લીધેલો સમય બરાબર સમજી લે ઝડપ શોધવાનું સૂત્ર બનશે જે તે પદાર્થે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લીધેલો સમય। રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે છે
जो सूर्य पथ पर गति करता पदार्थ की जड़प बदलाती रहे तो तेवी गति ने अनियमित गति कहे छे। એટલે સૂર્ય પથ પર જે તે પદાર્થ જ્યારે ગતિ કરે છે તો એ ઝડપ જ્યારે બદલાતી રહેતી હોય તો એવી ગતિને અનિયમિત ગતિ તરીકે ઓળખીશું। તો અહીંયા પ્રશ્ન ચોથો છે કે અનિયમિત ગતિ કોને કહીશું, તો આ રહ્યો એનો જવાબ, સૂર્ય પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહેતી હોય તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે। બીજી બાજુ સૂર્ય પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિ એ નિયમિત ગતિ છે, તો નિયમિત ગતિ કોને કહેશું, સૂર્ય પથ પર અચળ ઝડપે થતી ગતિ એ નિયમિત ગતિ છે। આ કિસ્સામાં નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી જ હોય છે। આપેલ પદાર્થ ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમય માપીને ઝડપ નક્કી કરી શકાય છે। ધોરણ છ માં અંતર કેવી રીતે માપવું તે તમે શીખી ગયા છો, પરંતુ આપણે સમય કેવી રીતે માપીશું એ આપણે શીખ્યા નથી। તો હવે એ શીખીએ, સમયનું માપન, મેઝરમેન્ટ ઓફ ટાઈમ, હવે તેના વિશેની વાત કરું છું। જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા તે તમે કેવી રીતે નક્કી કરી શકશો? આપણા પૂર્વજો માત્ર પડછાયને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા। તમને તે વાતની નવાઈ લાગતી હશે। ઓકે, પ્રશ્ન છઠ્ઠો, આપણા પૂર્વજો સમય કેવી રીતે નક્કી કરતા હતા? તો અહીંયા તમને જવાબ બનશે કે આપણા પૂર્વજો સૂર્યનો અથવા માત્ર પડછાયાને જોઈને દિવસનો આશરે કેટલો સમય થયો હશે તે કહી શકતા હતા। પડછાયાને જોઈને જો એ કહી શકાય, આપણે એક મહિના નો કે એક વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ? આપણા પૂર્વજો નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળાને પોતાનું પુનરાવર્તન કરે છે। ઉદાહરણ તરીકે તમે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે, એક સૂર્યોદય બાદ બીજો સૂર્યોદય સુધીનો સમયગાળો એક દિવસ તરીકે ઓળખાય છે। જો અહીંયા આપ્યું છે કે એક દિવસ કોને કહે છે તો તમે બરાબર સમજી લેજો, એક દિવસ એટલે કે એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીનો સમયગાળો એ એક દિવસ છે। ત્યાર પછી આવે છે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપનને સમયગાળાનો એક માસ કહે છે। તો બીજો પ્રશ્ન છે આપનો કે એક માસ શું છે? તો કે એક માસ એટલે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેનો જે સમયગાળો છે એ એક માસ તરીકે ઓળખાય છે। આગળ જઈશું, પ્રશ્ન 9 સુધી પહોંચવા આવ્યા છીએ। એક દિવસના સમયગાળા કરતા નાના સમયગાળાને માપવાની આપણે વારંવાર જરૂર પડે છે। ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમય માપનના સામાન્ય સાધનો છે। તો પ્રશ્ન 9 છે કે સમય માપનના સામાન્ય સાધનો ક્યાં છે? હવે પ્રશ્ન 9 રહેલો છે, એક વર્ષ કોને કહે છે? તો અહીંયા બરાબર સમજી લીધું, સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે જે સમય ગાળો લાગે છે તેને એક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે। પરિવાર સમજાવું છું, સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ એટલે કે પૂર્ણ ચક્ર પૂર્ણ કરવા માટે જે સમય લાગે છે તેને એક વર્ષ કહે છે। ઘડિયાળ એ સમય માપનના સામાન્ય સાધનો છે, તો સમય માપનનું સામાન્ય સાધન તરીકે કોનો ઉપયોગ કરીશું? કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ। ઘડિયાળની કામગીરી જટિલ હોય છે, પરંતુ એ બધી જ કોઈ આવર્ત ગતિનો ઉપયોગ કરતી હશે। આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ છે સાબુર રોલક। તો અત્યારની બધી ઘડિયાળ ડિજિટલ ઘડિયાળ સુધીનો સમયગાળો માપવા માટેના સાધનો છે, ડિજિટલ ઘડિયાળ બતાવી છે, પહેલાની ઘડિયાળ રોલક વાળી ઘડિયાળ બતાવી છે, સેલ વાળી ઘડિયાળ પણ તમને બતાવી છે। હવે સાદું રોલક વિશેની વાત કરું તમને, તો આકૃતિમાં તમને સાદું રોલક બતાવ્યું છે। સાદું રોલક એ દઢ આધાર પરથી દોરી વડે લટકેલો ધાતુનો નાનો ગોળો કે પથ્થરના ટુકડાની રચના છે, બરાબર છે?
કોઈ પણ દઢ આધાર એક્ઝામ્પલ ફોર મારી આંગળી અને અંગૂઠો એક દઢ આધાર તરીકે લઉં અને આ એ ચોક્કસ પથ પર જ્યારે ગતિ કરશે તો એ લોલકનું એક ઉદાહરણ થયું. સાદુ લોલક એ દઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે. તો સાદુ લોલક એ શું છે અથવા સાદુ લોલક એટલે શું? તો બરાબર સમજ લઈએ કે દઢ આધાર પર દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચનાને સાદુ લોલક કહે છે. ધાતુના ગોળાને લટકા લોલકનો બલ્બ તરીકે ઓળખીશું. ધાતુનો ગોળો એ હકીકતમાં એક બલ્બ તરીકે રચના છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર રહે છે. જ્યારે લોલકના ગોળાને થોડા અંતરે એક બાજુ લઈને મુક કરવામાં આવે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે. સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ તેને આવર્ત ગતિ કહે છે. હિંચકાની ગતિ પણ એવી જ હોય છે, આવર્ત ગતિ અથવા તો એને દોલન ગતિ તરીકે પણ ઓળખી શકાય. તો આવર્ત ગતિ અથવા દોલન ગતિ એ શું છે? તો ફરીવાર સમજાવું છું, લોલકની એક બાજુથી બીજી બાજુ સુધીની જે ગતિ છે એ આવર્ત ગતિ અથવા દોલન ગતિ કહેવાય છે. જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાનથી એ સ્થાનેથી બી અને બી સ્થાનેથી ઓ સ્થાને આ પાછો આવે છે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું તેમ કહેવાય છે. બરાબર સમજો, એક દોલન પૂર્ણ ક્યારે થાય છે? બરાબર સમજાવ્યું અહીંયા. લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાન એ થી બીજા સ્થાન સુધીના અંતરને આ જે ગતિ છે. તો હકીકતમાં લોલક એક દોલન પૂર્ણ કરવા માટે જેટલો સમય લેશે તેને આવર્તકાળ તરીકે ઓળખીશું. જો અહીંયા તેમનો પ્રશ્ન છે કે આવર્તકાળ એટલે શું, તો ફરીવાર સમજાવું, લોલક એક દોલન પૂર્ણ કરવા માટે જે સમય લે છે તેને આવર્તકાળ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રવૃત્તિ 13.2 એ આને આધારિત જ હોવાથી આપણે લઈશું નહીં. હવે આગળ જઈએ. મોટા ભાગની ઘડિયાળો તથા કાંડા ઘડિયાળ એક અથવા એક કરતા વધુ સેલવાળા કોષો બરાબર છે અથવા વિદ્યુત ઇલેક્ટ્રોનિક પરિપથો ધરાવે છે. આ ઘડિયાળને ક્વાર્ટ્ઝ તરીકે ક્વાર્ટ્ઝ ક્લોક તરીકે ઓળખીશું. ક્વાર્ટ્ઝ ક્લોક, જો ફરીવાર સમજાવું છું, ક્વાર્ટ્ઝ ક્લોક કોને કહીશું? તો મોટા ભાગની ઘડિયાળો તથા કાંડા ઘડિયાળ એક અથવા એક કરતા વધુ સેલવાળા વિદ્યુત કોષો ધરાવતા કે પરિપથો ધરાવતી જે ઘડિયાળો છે એ બધી ક્વાર્ટ્ઝ ક્લોક તરીકે ઓળખાય છે. એટલે કે આપણે કાંડા ઘડિયાળ છે મોટા ભાગની કેવી ઘડિયાળો, એટલે કે કાંડા ઘડિયાળો અથવા તો વિદ્યુત કોષો ધરાવતી ઇલેક્ટ્રોનિક ઘડિયાળો છે કે પરિપથો જેમાં આવેલી હોય, ઇલેક્ટ્રોનિક પરિપથ ધરાવતી હોય એવી ઘડિયાળો ક્વાર્ટ્ઝ ક્લોક તરીકે ઓળખીશું. એટલે કે 13મા જોગો પ્રશ્નનો જવાબ તમે મેળવી લો. સમય તથા ઝડપનો એકમ, યુનિટ્સ ઓફ ટાઈમ એન્ડ સ્પીડ. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે, તેને એસ સંજ્ઞા વડે દર્શાવાય છે. સમયના મોટા ભાગનો મોટો એકમ છે મિનિટ છે અને એથી મોટો એકમ કલાક છે. ઝડપનો મૂળભૂત એકમ કયો છે? તો કે ઝડપનો મૂળભૂત એકમ અંતર પ્રતિ સમય છે. બરાબર છે, એટલે સંકેતમાં મીટર પ્રતિ સેકન્ડ, એમ પ્રતિ એસ, મીટર પ્રતિ સેકન્ડમાં માપવામાં આવે છે. જો કે મીટર પ્રતિ મિનિટ અથવા કિલોમીટર પ્રતિ કલાક એવા મોટા એકમો વડે પણ એને દર્શાવે છે. તો સમયનો મોટો એકમ કયો છે? તો કે સમયનો મોટો એકમ અહીંયા આપણે કલાક તરીકે, અવર તરીકે લઈશું. તમને યાદ હશે બધા એકમોની સંજ્ઞાઓ એક વચનમાં જ લખાય છે. ઉદાહરણ તરીકે 50 કિમી પ્રતિ કલાક છે, બરાબર છે, તો 50 કિલોમીટર પ્રતિ કલાક. હવે આગળ જઈએ. આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોય છે, જેની શોધ છે એ રસપ્રદ છે. પ્રખ્યાત વૈજ્ઞાનિક ગેલિલિયોએ જે
જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવા માટે આવે છે. ઉદાહરણ તરીકે તમારી ઉપર ઉંમરને દિવસ અને દિવસ કલાકમાં દર્શાવવાને બદલે વર્ષમાં દર્શાવી સગવડ ભરી હતી. એક સેકન્ડનો સમયગાળો કેટલો નાનો છે તો તમને મોટેથી 2001 બોલતા જે સમય લાગે છે તે લગભગ 1 સેકન્ડ હોય. મોટેથી 2001 થી 2010 સુધી બોલેની ખાતરી કરો. સામાન્ય રીતે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની જે અવસ્થા છે તેનું હૃદય 1 મિનિટમાં 72 ધબકારા કરે છે. બરાબર છે, 1 મિનિટમાં આપણા જે શરીરનું હૃદય છે એ 72 વખત ધબકે છે, એટલે કે 10 સેકન્ડમાં 12 વખત એ ધબકે છે. બાળકો માટે આ 10 સહેજ વધુ હોય છે, એટલે કે નાના બાળકોને એ વધારે સમય લાગે છે. લોલોપાળા ઘડિયાળનો પ્રચલિત બન્યા એ પહેલા દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેના ઘણા સાધનો વપરાતા હતા. છાયા યંત્રો, જળ ઘડી, રેત ઘડી એ એવી રચનાઓ હતી કે જેના વડે એ સમય માપવામાં આવતો હતો. આ સાધનોની જુદી જુદી રચનાઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં વિકાસ પામી હતી. તો અહીંયા સુધીમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જઈશું ભાગ 4માં. ત્યાં સુધી તમારો હોમવર્ક રહેશે 1 થી 16 પ્રશ્નો, જે સાત કે તમે શોધી લીધા હશે એના જવાબ એ તમારું હોમવર્ક હશે. આવજો.